ઇન્દ્રિયના વિષયોનું ધ્યાન કરી રહ્યો છે. મિથ્યાચારસ ઉચ્યતે ભગવાન ઢોંગી કહે છે, મિથ્યાચાર એનો આચાર અને વિચારમાં કોઈ મેળ નથી. વિચારો ભોગના છે, આચાર યોગના છે, અને શું કહે, મિથ્યાચાર ઢોંગી માણસ. અંતેથી ઈચ્છાઓ એની જાતે જવાની નથી, આપણે પ્રયત્નપૂર્વક વિવેકપૂર્વકનું જીવન જીવીશું, જેથી આપણી તમોગુણી વૃત્તિઓનું ધીમે ધીમે રજસમાં રૂપાંતર થાય અને રજોગુણી વૃત્તિઓનું સત્વમાં રૂપાંતર થાય. ત્યાર પછી ઈચ્છાના ભોગની ઈચ્છાઓ દૂર થાય. અહીં જે ઈચ્છાની વાત કરવામાં આવે છે એ ભોગની ઈચ્છા. જો મનમાં જ્ઞાનની ઈચ્છા હોય તો વાંધો નથી, સંન્યાસ એને માટે છે. સંન્યાસ લીધા પછી ભોગની ઈચ્છાઓ છે આપણે પૂરી ના કરી શકીએ. જ્ઞાનની ઈચ્છા પૂરી કરવા માટે સંન્યાસ એ સારામાં સારી જીવન રીતિ છે. ગૃહસ્થ આશ્રમમાં જ્ઞાનની પ્રાપ્તિ ન થાય એવું નથી, છતાં પણ જો આપણામાં માત્ર જ્ઞાનની જ ઈચ્છા હોય અને આપણું મન બીજી બધી ઈચ્છાથી મુક્ત થયું હોય તો આ સંન્યાસ બહુ ઉત્તમ જીવન રીતિ છે. ગૃહસ્થ આશ્રમમાં બધું થાય, ભોગની ઈચ્છા પણ થાય અને જ્ઞાનની ઈચ્છા પણ પૂરી થાય. પણ આ તો કોઈ સંન્યાસીનું વર્ણન કરાવે સોળમા શ્લોકમાં, જેણે બધો ભોગનો ત્યાગ કર્યો છે, બહારથી ત્યાગ કર્યો છે, અંદરથી ત્યાગ થયો નથી. વિષયાહ વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન. તો વિષયનો તો ત્યાગ કર્યો ખરો, પણ રસનો ત્યાગ થયો નથી. યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણી પ્રમાથેની હરંતિ પ્રસભમ મનઃ. આ બધું ભગવદ્ ગીતામાં ખૂબ સુંદર વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતા ખરેખર તો આપણા રોજબરોજના જીવનનો ગ્રંથ છે. ખૂબ સુંદર વિશ્લેષણ કરવામાં આવ્યું છે કે મનમાં આ પ્રકારની ભોગની ઈચ્છાઓ હોય, વિષયો પ્રત્યે રસ હોય તો આપણે ધારીએ તો પણ ભગવાનનું ધ્યાન કરી શકતા નથી. આ રસ છે કે રાગ છે એ બળપૂર્વક આપણા મનને એના ધ્યેય વિષયમાં ખેંચીને વિષયમાં ખેંચી જાય છે. તો આ પ્રકારનું એ બિચારા એક દયનીય સંન્યાસીનું વર્ણન કરે. સંન્યાસી હોય કે પછી જે હોય તે, પણ એવો એક મનુષ્ય છે જેની પાસે કોઈ પ્રકારના ભોગના સાધનો નથી. એટલે આપણે એવી અપેક્ષા રાખીએ કે મનમાં ભોગની ઈચ્છાઓ પણ નહીં તો નહીં, હજી ભોગની ઈચ્છાઓ હજી પણ એ છોડતી નથી. જો એણે પોતાના જીવનમાં ઉન્નતિ ન કરી હોય તો, અર્થાત પોતાના મનને સાત્વિક કે અંતઃકરણને શુદ્ધ ન બનાવ્યું હોય તો આ ભોગની ઈચ્છાઓ હજી એને છોડતી નથી. આગળ 17મા શ્લોકમાં આ જ વસ્તુ કહે છે કે જીવનમાં શું સાધન ને શું સાધ્ય છે. 17મા શ્લોક કહે છે, કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ. કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ. જ્ઞાન વિહીન સર્વમતેન ભજતે ન મુક્તિમ જન્મશતેન. જ્ઞાન વિહીન સર્વમતેન ભજતે ન મુક્તિમ જન્મશતેન. કુરુતે ગંગા સાગર ગમનમ. આપણા મનને સાત્વિક કેમ બનાવવા માટેના સુંદર સાધનો એનું વર્ણન કરવામાં આવ્યું. જ્યારે માણસ ગૃહસ્થ આશ્રમમાં છે, સક્રિય છે, કર્મ કરે છે, ત્યારે કેવું જીવન જીવવું જોઈએ જેથી આપણા મનમાં ધીમે ધીમે પરિવર્તન આવે અને આપણે જ્ઞાન માટે તૈયાર થઈએ. કુરુતે ગંગા સાગર ગમનમ. જે ગંગા સાગરની યાત્રા કરે છે, વ્રત પરિપાલનમ વ્રતોનું પાલન કરે છે, અથવા દાનમ. આ જાણે જુદા જુદા માણસોનું વર્ણન કરે, કોઈ ગંગા સાગરની યાત્રા કરે છે, કોઈક બધા જુદા જુદા વ્રતોનું પાલન કરે છે, કોઈ બધી દાન કરે છે. યોગ યજ્ઞ તપોયજ્ઞ આ બધા યજ્ઞો ભગવાને વર્ણન કરવામાં આવ્યું કે ભિન્ન ભિન્ન પ્રકારના યજ્ઞો છે. દાન યજ્ઞ હોય, તપોયજ્ઞ હોય,
જ્ઞાન યજ્ઞ હોય, યોગ યજ્ઞ હોય, એમ કેટલાકના જીવનમાં દાનનું મહત્વ બહુ હોય છે. બસ દાનેશ્વરી હોય તેથી દાનમ, ઘણા લોકો દાન કરતા હોય, ઘણા લોકો તપસ્વી હોય, બસ એમની પ્રકારની મનોવૃત્તિ હોય કે તપસ્યામાં ખૂબ પ્રેમ રસ હોય તેથી એમનું તપસ તપોમય જીવન હોય. કોઈકનું જીવન દાનમાં હોય, કોઈકનું તપોમય હોય. ગંગા સાગર ગમનમ, કેટલા લોકો યાત્રામાં બધામાં રત હોય, ઘણા લોકોને બસ દેવ દર્શન યાત્રા આ બધામાં ખૂબ રસ હોય, આવું કરતા હોય. આ બધી આ સાધનાઓ છે. કેટલાક આ યજ્ઞ યાગાદીમાં, દાનમાં, અરે યાત્રામાં, આ બધામાં રત હોય, એમાં પ્રેમ હોય. કેટલાકને જુદા વ્રત પાલનમાં, તપશ્ચર્યમાં પ્રેમ હોય, કેટલાકને વળી દાનમાં પ્રેમ હોય, સેવામાં પ્રેમ હોય. આ બધા સાધનો ઉત્તમ છે. હમણાં જ આગળ કહ્યું તે પ્રમાણે ભગવાન કહે છે કે યજ્ઞ દાન તપઃ ક્યારે છોડી ના દેવું જોઈએ. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ ચ, યજ્ઞો દાનમ તપસ્યૈવ પાવનાની મનીષિણામ. યજ્ઞ દાન તપશ્ચર્યા ક્યારેય છોડવા ન જોઈએ, એ મનુષ્યને પવિત્ર કરનારા કર્મ છે. આપણા શાસ્ત્રોમાં આ નિત્ય કર્મ તરીકે, રોજ બરોજ કરવાના કર્મ તરીકે યજ્ઞ દાન તપશ્ચર્યાનું વર્ણન કહેવામાં આવ્યું. રોજ યજ્ઞ હોવું જોઈએ, દાન હોવું જોઈએ, તપશ્ચર્યા હોવી જોઈએ. પણ આ શ્લોકમાં એથી આગળ વધીને કહે છે કે આ બધા સાધનો છે. આ બધા સાધનો શેને માટે અપનાવવામાં આવે છે? આ સાધ્ય નથી, સાધન છે. કેટલાક લોકો એમ માને છે બસ દાન કરવાથી આપણા જેનું કલ્યાણ થઈ જશે. કોઈ માને છે તપશ્ચર્યાથી, વ્રતથી આપણા જેનું કલ્યાણ થઈ જશે. કોઈ માને દેવ દર્શનથી, પૂજાથી, યાત્રાઓથી જેનું કલ્યાણ થઈ જશે. આમ ઘણા લોકો કઈ વસ્તુ જીવનનું કલ્યાણ કરશે એના સાધન વિશે ભિન્ન ભિન્ન પ્રકારના ખ્યાલ ધરાવતા હોય છે. પણ એ બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું, જ્ઞાન વિહીન સર્વ મતેન. આ બધા જ આચાર્યોનો મત છે, શાસ્ત્રોનો મત છે કે જ્ઞાન વિહીન, જ્યાંથી જ્ઞાન ન થાય, ભજતને મુક્તિમ જન્મ શતેન. સેંકડો જન્મ સુધી આપણે યાત્રાઓ કરીએ, સેંકડો જન્મ સુધી આપણે વ્રત કરીએ, સેંકડો જન્મ સુધી આપણે દાન કરીએ, છતાં પણ જો આપણે જ્ઞાન ન થાય તો ભજતને મુક્તિમ, તો મુક્તિ પ્રાપ્ત થતી નથી. સ્વામી એમને મુક્તિમાં રસ જ નથી. હરિના જન તો મુક્તિને માગે, માગે જન્મો જન્મ અવતાર. અમે મુક્તિ ના જોઈએ, પણ એવું કોઈ કહી જ ના શકે. મુક્તિ ના જોવો કોઈ ના કહી શકે. મનુષ્યને પ્રાણી માત્રને મુક્તિ પ્રિય છે. મુક્તિ કોને પ્રિય નથી? કોને બંધન પ્રિય હોય? પરવશતા કોને પ્રિય હોય? પરતંત્રતા કોને પ્રિય હોય? કોઈને પરવશતા ના ગમે, પરતંત્રતા ના ગમે. બધા લોકો કોઈને કોઈના પર આધારિત હોવું ના ગમે. કોઈ આપણે જો નિયંત્રણ કરતો આપણે ક્યારે ના ગમે. આપણે ઈચ્છે કે હું સ્વતંત્ર હોવો જોઈએ, અનિયંત્રિત હોવો જોઈએ, મુક્ત હોવો જોઈએ, પરવશતા ના હોવી જોઈએ, કોણ નથી ઈચ્છતું? એટલે કદાચ કોઈ કહે કે અમને મુક્તિ ન જોઈએ તો એ સમજ બરોબર નથી. હા, આ ભક્તિના વખાણ કરવા માટે, ભક્તિની સ્તુતિ કરવા માટે અર્થવાદના રૂપમાં આપણે કહીએ કે બરાબર છે. પરંતુ કર્મ દ્વારા, ભક્તિ દ્વારા, જ્ઞાન દ્વારા, યોગ કષાય દ્વારા છેવટે મનુષ્ય મુક્તિ જ ઈચ્છે છે. એક જ વસ્તુ હંમેશા આપણે ચાલતી હોય છે અને તે જ પરવશતા, અસહાયતા. જો કોઈ એક વસ્તુ મને દુઃખ આપતી હોય તો એ છે અસહાયતા. તમે જોજો, મનો દુઃખ ક્યારે જન્મે છે? અસહાયતા હોય ત્યારે દુઃખ જન્મે છે. સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ આત્મવશમ સુખમ. આ સુખ અને દુઃખની વ્યાખ્યા કરવામાં આવી. સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ આત્મવશમ સુખમ. જ્યાં પરવશતા છે ત્યાં દુઃખ છે,
જે આત્મવશતા છે, સ્વતંત્રતા, સુખ છે, બસ આ વ્યાખ્યા કરવામાં આવે. આ સુખ અને દુઃખ બંને મનની સ્થિતિ છે. બહારની પરિસ્થિતિ મારામાં કયા પ્રકારની, બહારની ઘટના કે પરિસ્થિતિ મારા મનમાં કયા પ્રકારની સ્થિતિ જન્માવે છે એ પરથી નક્કી થાય કે હું સુખી છું કે દુઃખી છું. બહારની પરિસ્થિતિ મારામાં પરવશતા જન્માવે, હું દુઃખી છું, પછી હું ગમે તે સ્થિતિ હોય, હું ગમે તે હો, પરવશતા જન્મે દુઃખી છું, સ્વતંત્રતા હોય સુખી છું. આમ સુખ અને દુઃખને ખરેખર બહાર સાથે કંઈ લાગતું ઓળખતું જ નથી, એ તો માનસિક અવસ્થા છે. પરવશતા એટલે દુઃખ, સ્વતંત્રતા એટલે સુખ. પ્રત્યેક મનુષ્ય સુખ ઈચ્છે છે અને દુઃખને ટાળવા ઈચ્છે છે. દરેક મનુષ્ય પ્રત્યેક ક્ષણે સ્વતંત્રતા ઈચ્છે છે અને પરતંત્રતા મુક્ત થવા ઈચ્છે છે. આપણે ઈચ્છે કે નહીં ઈચ્છે આપણી ઝંખના છે જ. એટલે મુક્તિમાં આપણને કોઈને ખરેખર તો વિકલ્પ છે જ નહીં. આપણે ઈચ્છે કે ન ઈચ્છે આપણું મન મુક્તિ જ ઈચ્છે છે. દુઃખ આપણને સ્વીકાર્ય છે નહીં, પરવશતા સ્વીકાર્ય છે નહીં, અસહાયતા સ્વીકાર્ય નથી. આમ દરેક મનુષ્ય મુક્ત થવા ઈચ્છે છે. પ્રાણી માત્ર મુક્ત થવા ઈચ્છે, પેલું બિલાડી હોય તો હોય પણ એ કઈ બંધન ના ઈચ્છે, ખરે તરત મુક્તિ ઈચ્છે. તમે એનું નિયંત્રણ કરવા જાઓ એ ના સ્વીકાર લે. તો મનુષ્ય એક જ ધ્યેય લઈને જન્મ્યો છે, મુક્તિ. મને લાગે કે મારી પાસે પૈસા નથી, મુક્ત થવા ઈચ્છું, પૈસા પ્રાપ્ત કરીને. મને લાગે સત્તા નથી માટે પરવશ છું, સત્તા પ્રાપ્ત કરીને. પ્રતિષ્ઠા નથી માટે પરવશ છું, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીને. ઘર નથી માટે પરવશ છું, ઘર પ્રાપ્ત કરીને. મોટર ગાડી નથી માટે પરવશ છું, મોટર ગાડી પ્રાપ્ત કરીને. સમજ રોજ રોજ છે ને આખો દાડો બધાને વિનંતી કર્યા કરવાની કે મને ગાડી જોઈએ, હું લઈ લઈશ, હું સ્કૂટર લઈ લઈશ, હું ગાડી લઈ લઈશ, હું આમ કરીશ, હું ચાલતો જઈશ, હું બસમાં જઈશ, નહીં ખાઉં, બહાર રહીશ. આ બધું શું બતાવે છે? મને કોઈની, મને પરવશતા ના જોઈએ, મને કોઈની પડી નથી. એક જ ઝંખરા, મુક્તિ મુક્તિ મુક્તિ. અને કેવી મુક્તિ? બિનશરતી મુક્તિ. ઘણી વાર મુક્તિ મળે પણ જોડે જોડે શરત મૂકવામાં આવે. ખાવાનું મળશે આમ કરીશ તો મળશે, આંખ લખી લે તો ખાવાનું મળશે, આમ કરીશ તો આ કપડાં મળશે, પેલું કરીશ તો આ તને એમ પહેરવા મળશે. આપણે કરીએ કાંકે ક્યાં જઈએ? આપણે આપણા જીવનમાં બધી શરતોનું પાલન કર્યા જ કરી છે, કારણ કે આપણે જઈએ ક્યાં? પરવશતા છે, લાચારી છે ને. આ પરવશતા અમને લાચાર બનાવે છે અને તેથી આપણે બીજાની શરતોનું પાલન કરીએ, બીજાને તાબે થઈએ, પણ લાચારી જ થઈએ. ભલ ભલો હોય ને તો એને તાબે, ભગવાનને તાબે ના થઈએ, આપણે તાબે થવાનું હોય તો આપણે જાતે જે કરવું એ કરીએ. ભલે ને પગ ચંપી કરો, આપણે તૈયાર હોય, આપણી ઈચ્છા તો જે કરવું એ કરીએ, પણ કોઈ કહે કામ કરવું જ પડશે એ સ્વીકાર્ય નથી. આમ પ્રત્યેક પ્રાણી મુક્તિ ઈચ્છે છે. એક મનુષ્ય જેવો છે જે મુક્તિરૂપે ધ્યેય પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે, બીજું કોઈ ક્ષમતા ધરાવતો નથી, પણ એ બીજા બધા બંધનમાં જન્મે અને બંધનમાં જ મરે. એક મનુષ્યમાં એવી પ્રકારની સ્વતંત્રતા છે કે બંધનમાં જન્મે છે પણ એ મુક્ત થઈને જીવે અને મરે. મરવાનું તો ચિંતા નથી, મુક્ત થઈને જીવે, જીવન મુક્ત મરે. એટલે સમજવું જોઈએ કે મુક્તિ આપણા જીવનનું ધ્યેય છે. એને બિનશરતી મુક્તિ એટલે મોક્ષ, સ્વતંત્ર. આગળ જ કહે છે ને, યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા. મુક્ત પુરુષના વર્ણન આવશે, બહુ સુંદર વર્ણન આવશે. એવું આપણને ગમે એ ચિત્ર જોઈને આપણા મનમાં કેવો ઉત્સાહ જન્મે છે, મનમાં કેવી. ઘણીવાર તો આપણે બસ રૂવાડા ખડા થઈ જાય વર્ણન સાંભળે, એવું ઈચ્છું. તો મુક્તિનું સાધન કયું? જ્ઞાન વિહીન મુક્તિ ન ભજતી. કે જ્ઞાન ના થાય તો મુક્તિ પ્રાપ્ત ના થાય. આ મુક્તિનું સાધન છે જ્ઞાન. સમજ, આખો દડો તમે એકની એક વસ્તુ લાવીને મૂકો છો, જ્ઞાન જ્ઞાન જ્ઞાન. શેનું જ્ઞાન? કોનું જ્ઞાન? બસ મારું પોતાનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન, ગોવિંદનું જ્ઞાન. એટલે જ ગોવિંદને ભજ, ગોવિંદને ભજ છે ને મારે, જે ગોવિંદનું જ્ઞાન પ્રાપ્ત થાય. ગોવિંદનું ભજન કરવાથી ગોવિંદની કૃપા પ્રાપ્ત થાય અને ગોવિંદ છેવટે આપણને દર્શન આપે.
तेषामेवानुकम्पार्थम् अहम् अज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वतः। भगवान कैसे कि हमारा भक्त हो जा रहे, कोई प्रकार की कामना वगैरह मरु भजन करता हो, प्रेमपूर्वक मरु भजन करता हो त्यारे एमना प्रति अनुकंपादि प्रेरण है, एमना अंतरनो अज्ञान अंधकार दूर करशु, ज्ञान नो दीपक हूँ स्वयं प्रगटाऊ छू। एटले ज्ञान शनु ज्ञान, गोविंद नु ज्ञान, आत्मा नु ज्ञान, कया प्रकार नु ज्ञान, हूँ नित्य मुक्त छू। स्वामी जी ज्ञान थी तो कहीं प्राप्त थत हो, ज्ञान थी कशु प्राप्त न था, ज्ञान तो मात्र जो वस्तु है इन्हें प्रगट करे क्षति करे। बस हूँ तो स्वामी जी बद्ध छू, बंधायेलो छू, परवश छू, तो ज्ञान थी मुक्त केम बनू? तो कहना तू परवश नहीं, बंधायेलो नहीं, तू तो नित्य मुक्त है। अज्ञान ने कारण तारी जात ने बद्ध माने छे, आम बंधने भ्रम छे, बंधने सत्यता नहीं। पेली गाय की बात करिए, गाय ने भ्रम से योग में दौड़ा थी बांधी माटे बिचारी बंधन नो अनुभव परवशता अनुभव है। ये भ्रम निवृत्त थो, हूँ मुक्त छु, ए प्रकार ज्ञान तो मुक्त थी, हूँ तो बधा मुक्त छे, आत्मा स्वभाव मुक्त छे, नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव, स्वभाव थी आत्मा नित्य छे, शुद्ध छे, बुद्ध छे, मुक्त छे। अनुनाम ज ज्ञान जेम ते भ्रम जन्मे छे, रज्जु ने बोले जेम सर्प नो भ्रम जन्मे तेवी रीते आत्मा जे मुक्त स्वरूप छे त्या बद्धनो भ्रम जन्मे, तेथी हूँ बद्ध छु, भ्रम छे। आम बंधन एक भ्रम छे, अपना विषय की सत्यता नहीं, तो ये भ्रम अज्ञान में जन्मेलो होता विषय अज्ञान में जन्मे मैं पोता आत्मा ज्ञान से भ्रम दूर थे। तो हम तो कहूँ कि गोविंद भजन करो, हमें आत्मा ज्ञान की बात करो, तो हाँ ये गोविंद ज आत्मा है, गोविंद आत्मा है, ये प्रकार ज्ञान से आ भ्रम दूर था, हूँ नित्य मुक्त छु। એટલે જ્ઞાનીનું જ્ઞાન કયા પ્રકારનું હોય છે? હું મુક્ત થયો એવું જ્ઞાન નથી, એને કેવું જ્ઞાન છે? હું હંમેશા મુક્ત જ હતો, ઓહો બંધનનો ભ્રમ ગયો, તેમ દસમા છોકરાને કહ્યું તમ દસમો છે, તું દસમો છે, ત્યારે ટ્યુબલાઇટ થઈ ગયો, ઓહો હું દસમો છું, હા એ દસમો છે બતાવવા માટે અમુક પદ્ધતિને અપનાવવામાં આવી, તું જરા ગણ તો ખરા કેટલા છે, નવ છે, કેવી રીતે કહ્યું? ગણીને ના ખાતરી કરી, ફરી ગણ, એને ફરી ગણ્યો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છે, બરાબર સાવધાનીથી ગણ, હું બતાવીશ દસમો ક્યાં છે, સાવધાનીથી ગણ, હવે પેલામાં આશા ઉત્પન્ન થઈ, શ્રદ્ધાપૂર્વક ફરી ગણવા મળ્યો એકાગ્રતાથી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, એકદમ શ્રદ્ધાપૂર્વક જીવે છે, દસમો ક્યાં છે, ત્વમ દસમો છી, તું જ દસમો છે। હવે એ પ્રકારની માનસિક સ્થિતિ જ્યારે એનામાં ઉત્પન્ન થઈ, જ્યારે આ વાક્ય સમજવાની ક્ષમતા ધરાવતો થયો, અર્થાત સમજની યોગ્યતા પ્રાપ્ત કરી, ત્યારે એને કહેવામાં આવે, એમને એમ કહ્યું હોય તો કદાચ સમજ્યો પણ ના હોત, ત્યારે ટ્યુબલાઇટ થઈ કે હું દસમો છું, હવે એને જ્ઞાન થયું કે હું ભ્રમમાં હતો કે હું દસમો નથી, દસમો ખોવાઈ ગયો, મારી પોતાની જાતને ગણતરીમાં ન લેવાના કારણે મારે પોતાના જ્ઞાનમાંથી જ આ ભ્રમ થયો કે દસમો ખોવાઈ ગયો, આમ ભ્રમ નિવૃત્તિ, એટલા માટે કોઈ જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય, કારણ કે નિત્ય મુક્ત છે સ્વામી, હું નિત્ય મુક્ત છું, હું વળી મુક્ત, તમને શું ખબર કેટલી પરવશતા અમારા જીવનમાં, તમને શું ખબર પડે, પૈસાની સંકળાશ, સગાવાલાઓની ત્રાસ, સમાજની મુશ્કેલી, આ સંતાઓની મુશ્કેલી, અનેક બધી જવાબદારીઓ, તમે મને મુક્ત કહો છો? આ બધું હોવા છતાં પણ તું મુક્ત છે, આ બધા પ્રકારની બાહ્ય મુશ્કેલીઓ હોવા છતાં, બધા પ્રકારની બાહ્ય અગવડો હોવા છતાં તું ત્યારે પણ મુક્ત જ છે, આમ આત્મા નિત્ય મુક્ત છે, તેથી કહ્યું જ્ઞાનવિહીન હે। એટલે આ બધા સાધનો છે, ગંગા સાગર ગમનમ, ગંગા સાગરની યાત્રા કરવી, જે ગંગાજી સાગરમાં મળે છે બંગાળની અંદર, અથવા ગંગા અને સાગરની યાત્રા કરવી, સાગર એટલે સેતુ બંધ,
જ્યાં સ્નાન કરવાનું મહાત્મા છે ને ગંગા, જ્યાં સ્નાન કરવામાં કાશી. તો જુઓ આપણા દેશમાં કેવી પ્રથા હતી કે રામેશ્વરમાં જે રહેતો હોય, દક્ષિણમાં રહેતો હોય, એના મનમાં એક જ અભિલાષ હોય કે હું ક્યારે ગંગામાં સ્નાન કરું, અને ઉત્તરમાં રહેતો એના મનમાં એવો અભિલાષ હોય હું ક્યારે રામેશ્વરમાં જઈને સ્નાન કરું. કેવું સરસ છે ને આ બધાને જોડનારી કેવી સરસ સંસ્કૃતિ છે. એટલે પેલો સાગરનું જળ લાય લઈને જાય છે કાશી જાય, અને ત્યાં ભગવાનનો અભિષેક કરે. આપણો ગંગાનું જળ લઈને અહીંયા રામેશ ત્યાં ભગવાનનો અભિષેક કરાય. એ જમાનામાં કે ટ્રેનો નહોતી, બસો નહોતી, એરોપ્લેન ના હતા, પણ હવે ચાલતા જ લોકો જતા હોય. હજી પણ કાવડમાં લઈને જનારા છે બધા લોકો, કાવડમાં જળ લઈને જનારા છે. આવી યાત્રા કરવી બહુ સુંદર વસ્તુ છે, આપણા શરીર દેહને અને મનને શુદ્ધ કરનારું છે. વ્રત પરિપાલન, વ્રતનું પાલન કરવું પણ બહુ ઉત્તમ વસ્તુ છે. વ્રત લીધું, એકાદશીનું વ્રત, સોમવારે એક જ વાર જમું છું, ગુરુવારે એકવાર, શનિવારે એકવાર, એકાદશી ફળાહાર, માત્ર દૂધ, નિર્જળા, જે કંઈ વ્રત લીધા હોય. શ્રાવણ મહિનો આપણે વ્રતનો તો કંઈ તૂટો જ નથી ને. કોઈ પૂનમમાં ઉપવાસ કરે ને, કોઈ ચતુષ્ટનો ઉપવાસ કરે ને.